Hello, good morning students. Welcome to our online education at Shree Adarsh Primary School. Aje apne moran atma unit 4 tell me why ena vishe apne aya jo moran atma tamari unit 4 che e page number 40 par avelo che એટલે page number 40 par che tell me why why એટલે કે કેમ એટલે કે મને કહો કેમ why એટલે તમે પૂછે છે શું કારણ છે why એટલે કે કેમ એટલે આ લેસન ની અંદર તમારે why થી પ્રશ્ન પૂછે ત્યારે એનો જવાબ હંમેશા because થી આવે છે એના વિશે આપણે એમાં શીખવાનું છે તો એ એક્ટિવિટી 1 માં આપેલું છે કે સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ કે નીચે કેટલાક ચિત્રો આપણને આપેલા છે અને એના આધારે પ્રશ્ન છે અને એની નીચે ત્રણ વિકલ્પો જવાબ તરીકે આપેલા છે અને માંથી જે સાચો જવાબ હોય એ આપણે પસંદ કરવાનો છે તો એ જો મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે કે વાય ઇઝ ઇટ હેપી તે કેમ ખુશ તો એ એક વૃક્ષનો ફોટો આપેલો છે એના નીચે બાળકો રમી રહ્યા છે એટલે વૃક્ષ તો એ ખૂબ જ ખુશ તો એ એટલે પ્રશ્ન પૂછે છે કે વાય ઇઝ ઇટ હેપી તે કેમ ખુશ છે તો એ નીચે તમને ત્રણ ઓપ્શન આપેલા છે એ બી અને સી અને એ માં છે બીકોઝ ઇટ ઇઝ રેઇન કારણ કે વરસાદ આવી રહ્યો છે સેકન્ડ ક્વેશ્ચન છે ઇટ હેઝ નો લીવ્સ એટલે કે તેને પાંદડા નથી અને સી માં આપે છે બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ બીકોઝ એટલે કે કારણ કે બાળકો તેની આજુબાજુ અરાઉન્ડ એટલે કે આસપાસ રમી રહ્યા છે તો મિત્રો આપણે એક પિક્ચર જોઈને આન્સર આપવાનો આપણે ખબર પડશે કે બાળકો રમી રહ્યા છે ત્યારે સી આન્સર જે છે બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ એ એનો જવાબ આપે છે એમાં તમારે ટિક કરવાનું છે સી માં કે વાય ઇઝ ઇટ હેપી તે કેમ ખુશ છે એનો આન્સર આપણે શું આપીશું ઇઝ ઇટ ઇઝ હેપી બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ કારણ કે બાળકો તેની આજુબાજુ રમી રહ્યા છે હવે એમાં સેકન્ડ ક્વેશ્ચન આપ્યું છે એમાં જો વૃક્ષ છે એ રડતું હોય અને દુઃખી હોય તેવું લાગે છે અને એક માણસ છે એ એને કાપી રહ્યો છે કટ કરે છે તો અહીંયા સેકન્ડ ક્વેશ્ચન એવી આવે છે કે વાય ઇઝ ઇટ સેડ તે કેમ દુઃખી છે કારણ કે પેલો વૃક્ષ કાપી રહ્યો હતો પેલો માણસ હતો એને કાપતો હતો તો એમાં પણ ત્રણ ઓપ્શન આપેલા છે એમાં એમાં લખ્યું છે બીકોઝ પીપલ વોન્ટ ટુ વોટર એટલે કે કારણ કે લોકો ઈચ્છે છે શું તો ટુ વોટર ટુ વોટર આ વોટર એટલે પાણી થાય ટુ વોટર એ ક્રિયા પછી એટલે કે પાણી આપવું પાણી પાવો તો એમ કે કારણ કે લોકો તેને પાણી પાવા માંગે છે બીજો આપ્યો છે બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ બીજો આન્સર માં આપ્યો છે કારણ કે કેટલાક લોકો તેને કાપવા માંગે છે અને થર્ડ એટલે કે સી માં આપ્યો છે બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ કારણ કે બાળકોને તે ગમે છે તો આપણે આ પિક્ચર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કેટલાક લોકો એને કાપી કે માણસ એને વૃક્ષને કાપી રહ્યો છે તો સાચો આન્સર શું છે એમ બી બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ કારણ કે કેટલાક લોકો તેને કાપવા માંગે છે તો એમાં જો બીજો પ્રશ્ન માહિતી એક પૂછ્યો છે અને એનો આન્સર હંમેશા સેમ આવે બીકોઝ માંગે છે હવે થર્ડ ક્વેશ્ચન છે તો વાય ઇઝ ઇટ એંગ્રી તે કેમ ગુસ્સે જો આ એક વૃક્ષ છે ગુસ્સે થયેલો છે તો કેમ ગુસ્સે થયો છે અહીંયા પર જો એક છોકરો છે એને પથ્થર મારી રહ્યો છે હવે અહીંયા પણ નીચે ત્રણ તમને ઓપ્શન આપેલા છે બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ કારણ કે બાળકોને તે ગમે છે બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ કારણ કે છોકરાઓ એના પર પથ્થર ફેંકે છે અને સી માં બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ અને તેને પાંદડા નથી તો આપણે જોઈ લેવા પડે કે કેટલા છોકરા કેટલા કે પથ્થર મારી રહ્યા છે તો એનો સાચો આન્સર આવશે બી બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ કારણ પ્રશ્ન બની જાય કે વાય ઇઝ ઇટ એંગ્રી તે કેમ ગુસ્સે છે તો એનો જવાબ આપણે આપવો હોય તો કેવી લખશો ઇટ ઇઝ એંગ્રી બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ કારણ કે કેમ કે છોકરાઓ એના પર પથ્થર ફેંકે છે તો આવી રીતે મિત્રો માહિતી પ્રશ્ન પૂછાય ત્યારે આન્સર આપવાનો તે આપણે બીકોઝથી આપીએ તમારે લોકોને આ યુનિટ ફોરમાં બીકોઝ અને તે તમારા ગ્રામરના ટોપિક જ્યારે લઈ જાવ પાઠ પૂર્ણ થશે એ તમારો ગ્રામરનો ટોપિક આપણે લઈશું બીકોઝ અને ધેરફોર એ એનાથી તમારે બ્લેક્સ ભણી આવશે એના વિશે આપણે આગળ માં શીખશું હવે અહીંયા આવે છે એક્ટિવિટી તો એમાં જો તમને
સૂચના પર આપે છે, આપેલી આપણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે સી ધ પિક્ચર, અહીંયા આપણે એક ચિત્ર આપેલું છે એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, અને નીચે આપણો જે સંવાદ છે એને આપણે પૂરો કરવો છે. પહેલાં તો એ જે આપણને જે અહીંયા પિક્ચર આપ્યું છે એમાં શું લખ્યું છે, પહેલાં આપણે એ સમજીશું. તો એ જો વચ્ચે લખ્યું છે કે બુંદાસ બર્થડે, એટલે કે બુંદાનો જન્મદિવસ છે. શી વોઝ ઇન ટીયર્સ, અને એ આંસુ તે રડે છે. તો કેમ રડતી હશે, જન્મદિવસ એટલે એવી ખુશીની વાત છે અને એ દિવસે રડે છે. તો એ જો કેટલાક એના ફ્રેન્ડ છે એ લોકોએ કંઈક એક્સક્યુઝ આપેલા છે કે લોકોને શું થયું છે એના વિશે આપણે માહિતી આપેલી છે. તો અહીં આપણે પહેલાં એ કરંટમાં અહીંયાથી જોઈશું. તો કરંટ વોઝ હેલ્ડ અપ ઇન ઇન ટ્રાફિક, એટલે કે કરંટ ટ્રાફિકમાં ફસાઈ ગયો, ટ્રાફિકમાં રોકાઈ ગયો. આ બાજુ જોઈએ તો વિનિતા, તો વિનિતા કહે છે કે વિનિતા વોઝ કન્ફ્યુઝડ એન્ડ ઇઝ સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર બુદ્ધા. એને કન્ફ્યુઝન મૂંઝવણ દેખી કે એની માટે કઈ ગિફ્ટ શું એ કે પસંદ કરે, પોતાના મિત્ર માટે આપણે કંઈક ગિફ્ટ લઈ જવું હોય તો એને શું ગમશે એની પસંદગી કરવા માટે થોડી મૂંઝવણમાં થઈ ગઈ, એટલે એની પસંદગી કરવામાં થોડી વાર લાગે. ત્રીજું છે વિરલ, તો કે છે વિરલ વોઝ ક્વારલિંગ વિથ હર્સ. જો ક્વારલિંગ નથી વોઝ ક્વારલિંગ, એટલે કે ક્વારલ એટલે કે ઝઘડવું, તો એનું આ એક ઝઘડવું એને વર્તમાન કુંદન લખેલું છે કે ક્વારલ, એટલે કે તે તેની બહેન સાથે ઝઘડતો હતો એટલે એને. પછી છે પાયર, પાયર કહે છે પાયર હોવા જે સ્લીપિંગ શી પરમણ, પોતે સૂઈ ગઈ, એને મળવું હતો કે સાંજે મળે તો હોય વાગે જવાનું હશે, થોડું આરામ કરી શકે છે, તો એને સૂઈ ગઈ અને પછી પોતે ભૂલી ગઈ. પછી કહે છે અંજુ, અંજુ કહે છે શી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટેડ ડ્રેસ વિચ શી વોન્ટેડ ટુ વિયર, ટુ વિયર એટલે કે પહેરવું, વિયર એટલે કે પહેરવું. તો પોતે એમ કે એના માટે એને મોડું થઈ ગયું કે એને જે ડ્રેસ પહેરવાનો હતો એની પસંદગી કરવી હતી, હું કયું પહેરું એ પસંદ કરવામાં કરવામાં એને મોડું થયું. પછી લખેલું છે નરેશ, તો નરેશ કેમ મોડું થયું, તો નરેશ કહે છે કે નરેશ વોઝ ગેમ ઇન વન, નરેશને કેમ મોડું થયું, નરેશના જે બોસ હતા એણે એને કામ કરવા વધારે કામ આપી દીધું, હવે કામ વધારે આપીને કામ પૂરું કર્યા વખત એ નીકળી શકે નહીં, એટલા માટે એને આપવામાં મોડું થયું. પછી છે લીલા, તો લીલાનું કેવું એમ થયું કે લીલા ફેલ ઇન વર્ડ અડ્રેસ વર્ડ, સોરી લીલાને કેમ મોડું થયું, તો લીલા આવતી જ હતી પરંતુ એ રહી ફેલ, એટલે ફોલનો ભૂતકાળ થાય છે ફેલ, ફોલ એટલે પડવું, તેનું ભૂતકાળ થાય ફેલ એટલે કે પડી, કે આગળમાં મળે એટલે કે કાદવમાં એ પડી. એન્ડ હર ડ્રેસ વોઝ ગોટ સોરી, અને એનો જે ડ્રેસ હતો એકદમ પકડી ગયો, હવે સ્વાભાવિક છે કે એવું ગંદો કપડાં પહેરે તો આવશે ને ચેન્જ કરવા જશે અને એને મોડું થઈ જશે. પછી છે અમિત, અમિત કે છે અમિત છે ટ્રેન વોઝ લેટ, અમિત ને કેમ મળતું, અમિતની અમિતની ટ્રેન લેટ એટલે કે મળી હતી એને આપવામાં. હવે મિત્રો જોઈએ કેટલો કઈ ડાયલોગ આપેલો છે એ આપણે સમજો. તેમાં કહે છે કે વાય આર દે લેટ, તેઓ કેમ મળ્યા પડે, વાય એટલે કેમ આર દે લેટ, કે તેઓ લોકો કેમ મળ્યા પડે, તો દરેકને કંઈક રીઝન હતા એના લીધે એ લોકોને લેટ થઈ ગયું છે. તો અહીંયા આપણે એ સમજીએ, ટુડે ઇઝ બુંદાસ બર્થડે, એટલે કે આજે બુંદાનો જન્મદિવસ છે. શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, તેણે તેના બધા ટુ ઇન્વાઇટેડ એટલે કે આમંત્રણ આપ્યું, એણે એના ફ્રેન્ડ એટલે કે મિત્રો તેને એના બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ આજે મારા ઘરે પાર્ટી છે તમે આવજો. ધ પાર્ટી બિગેન એટ 9 PM બટ બુંદા વોઝ ઇન ટીયર્સ. ધ પાર્ટી બિગેન, જો આપણું બિગેન એટલે શરૂ કરો એટલે ભૂતકાળ રૂપ આપણે જો કે બિગેન, એટલે કે પાર્ટી 9 વાગે શરૂ થઈ ગઈ હતી, છતાં પણ એમ કે બૃંદા રડતી હતી, વિચાર પાર્ટી ગઈ હતી બર્થડે હતો પોતાનો અને છતાં પણ તે રડતી હતી, આંખમાં આંસુ હતા. વાય વોઝ શી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે, એમ કે તે કેમ આના આંખમાં કેમ આંસુ હતા, આટલું સરસ સચ અ ગુડ ડે એટલે કે આટલું સરસ દિવસ હતો એના માટે, પાર્ટી રાખી હતી એને બધા મિત્રો આપવાના હતા અને છતાં પણ તે એમ કે રડતી હતી, તો કારણ શું હતું, બિકોઝ નો બડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, નો બડી એટલે કોઈ એટલે પ્રેઝન્ટ એટલે કે હાજર, કોઈ પણ પાર્ટીમાં હતું એણે બધા એના મિત્રોને બોલાવ્યા હતા પણ પાર્ટીમાં કોઈ આવેલું હતું નહીં, નવ વાગે પાર્ટી શરૂ થઈ જાય છે તો કોઈ આવેલું હતું. એટ 9:15 વિનિતા વોકડે નહર, એટલે કે 9:15 તો કોણ આવી ગયું, વિનિતા ઉતાવળ ઉતાવળ ભરી એટલે ઉતાવળમાં તે વિનિતા છે ઓ ડિયર આઈ એમ સોરી, અરે મારી મારી કે મારે મિત્ર આઈ એમ સોરી કે મને માફ કરી દે કે મારે આપવામાં વૃદ્ધા કે છે કે વૃદ્ધા સે વે વેર યુ, તું ક્યાં હતી, વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, એમ કે તું આજે મારી પાર્ટીમાં કેમ મળી આવી. બિંદા સે ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ ધ ગિફ્ટ ફોર યુ,
ત્યારે હું તારા માટે જે ભેટ લેવા ગઈ હતી એમાં મને ખૂબ જ ગૂંચવણ થઈ કે તને કઈ વસ્તુ ગમશે તો એને પસંદ કરવામાં જ મારે કામ થઈ ગયું. એટલા માટે એમ કે હું મારે અહીંયા પછી લઈ ગિફ્ટ લઈને આવવાનું હતું એટલે મારે મોડું થઈ ગયું. એટલે ફૂલતા કહે છે ઇટ્સ ઓકે ડી સારું ચાલો તારે કાંઈ વાંધો નહીં યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ હું મારી તું આવી એ જ મારી સૌથી સારામાં સારી ભેટ છે. એટ 9:25 હવે મિત્રો ઉપર જે આપણને અહીંયા જે ઇન્ફોર્મેશન આપી હતી એના પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવીએ અને તમારે લખવાના છે. તો અહીંયા 9:20 અને ઉપર 20 મિનિટ થઈ હતી અને પાયલ આવે છે. તો પાયલ એટલે સ્વાભાવિક છે કે આપણે તમે કોઈ જગ્યાએ જાઓ તમારી જવાનું તમારે લેટ થઈ ગયું તો પહેલાં તો આપણે વ્યક્તિની માફી માંગવી જ પડશે. તો એમાં પણ પાયલ શું કહેશે તો પાયલ પણ કહે છે કે સોરી ડિયર આઈ એમ લેટ કે સોરી ડિયર ફાધર એમ કે સોરી કે મને માફ કરી દે મારે એમ કે આપવામાં મોડું થઈ ગયું. વૃંદા તો એને પણ કહે છે ને કે વાય આર યુ સો લેટ તું કેમ પાયલ કે ધારે કેમ આટલું આવવામાં મળે તો વાય આર યુ સો લેટ પાયલ તું કેમ આવવામાં ધારે આટલું તો મોડું થઈ ગયું. તો હવે પાયલ જે છે એ પણ આશા છે કે એને કેમ આવવામાં મોડું થઈ ગયું. તો પાયલ છે આઈ એમ વોઝ સ્લીપિંગ આઈ ફોરગોટ હું એમ કે સૂઈ ગઈ હતી અને હું ભૂલી ગઈ જો ફરગેટ ટુ ફોરગેટ થાય છે ફરગેટ એમ કે હું સૂઈ ગઈ હતી કે એમ કે હું ભૂલી ગઈ. વૃંદા કે વોટ ધેટ્સ નાઇટ ધેન યુ રિમેમ્બર ઇટ ઓહો તો બહુ સરસ કે મારો જન્મદિવસ અને એમ કે તું ભૂલી ગઈ તારે ખબર હતી કે પાર્ટીમાં આવવાનું છે તો સમજ છે ને ખોટું લાગ્યું એટલે એવી રીતે બોલી કે બહુ સરસ એમ કે તું સોઈ ગઈ તને યાદ આવ્યું એમ કે ભાઈ બર્થડેમાં જવાનું છે. પછી એટ 9:30 વિરલ અરાઈવ હવે 9:31 એટલે 9:30 હતા અને અરાઈવ એટલે કે આપણે પહોંચ્યું વિરલ આવ્યું. તો એ પણ સ્વાભાવિક છે ને કે કોઈ બી વ્યક્તિ આવે તો પહેલાં તો શું કરશે એની માફી માંગશે. વિરલ પણ કે જો આઈ એમ સો સોરી એમ કે હું મને માફ કરી દે કારણ કે મારે આવવામાં મળી દે આઈ નો યુ ડિડન્ટ લાઈક મને ખબર છે કે તને એ ગમ્યું નહીં. તો સ્વાભાવિક જ છે ને કે એને ન જ ગમ્યું હોય ને તો પછી મૃતા કહે છે વેલકમ એમ કે ચલો ભાઈ કંઈ વાંધો નહીં તું આવે તો ખરો એમ કોઈ વ્યક્તિ આવે ને એમ તો કહેવાય કે હા ચલો ભાઈ તારું સ્વાગત છે એમ કે મેં તો તારી બહાર આ વહેલી જોઈ હતી એમ એટલે તું વહેલો આવવાનો તો એવું મેં વિચાર્યું હતું એટલે એને કહે છે ઓ યુ કેમ વેરી અર્લી હું તો બહુ વહેલો આવી ગયો ડિડન્ટ યુ ખરું ને એમ કે તું તો ખરો ખરેખર બહુ વહેલો આવે કે 9:30 ગયા છે 9 વાગ્યા પડે છે તું 9:30 આવ્યો છે. તો વિરેવ કે આઈ વોઝ ક્વોરલિંગ વિથ માય સિસ્ટર તો અહીંયા એ કારણ કે વિરલ પોતે પોતાના વિશે કહે છે એટલે એના વિરલ વોઝ આપણે વાક્ય આગળ આપેલું છે કે વિરલ વોઝ ક્વોરલિંગ વિથ અર સિસ્ટર પોતાની બહેન સાથે તે ઝઘડી રહ્યો હતો. તો એ પોતે પોતાના માટે વાક્ય બોલે તો શું બોલશે આઈ થી વાક્ય બનાવવાનું. તો એમાં વિરલ કહે છે કે આઈ વોઝ ક્વોરલિંગ વિથ માય સિસ્ટર એમ કે હું મારી બહેન સાથે ઝઘડતો હતો એટલે એમ કે મારે આવવામાં મોડું થયું. વૃંદા કે શું હિસાબ ચલો ત્યારે કઈ નહીં. હવે કે છે એટ 9:40 અમિત રીચો 9:40 વાર થયા હતા એટલે કે 9:45 બાકી હતી અને અમિત રીચો કે પહોંચો અમિત હવે ત્યાં પહોંચ્યો. તો હવે એ પણ અમિત પણ કહેશે અમિત કહેશે સો વૃંદા એમ સો સોરી અમિત પણ કહેશે અરે વૃંદા પ્લીઝ કેમ કે મને માફ કરતા ખરેખર મારે ખૂબ જ ગમું થઈ ગયું. તો વૃંદા કહે છે નાવ વોટ્સ યોર એક્સક્યુઝ હવે તારે કઈ વાતની માફી માંગવી છે કેમ કે કોઈ બી વ્યક્તિ બધા પડાવે કે આપણે કંઈક બહારું કાઢીએ એના માટે માફી માંગવી પડે તો કે તું શું એક્સક્યુઝ આપીશ તું કઈ વાતની માફી માંગીશ કેવી રીતે તું શું કહી શકે. તો અમિત કહે છે કારણ કે અમિત જે શું હતું કે એને ટ્રેનમાં આવવામાં મોડું થઈ ગયું એટલે અમિત કહે છે માય ટ્રેન વોઝ લેટ એટલે કે સોરી ડિયર મારી ટ્રેન હતી એ થોડી લેટ હતી એટલે કે મારે આવવામાં મોડું થઈ ગયું. નો પ્રોબ્લેમ કે સારું ચાલુ તારે કાંઈ વાંધો નહીં એન્જોય ધ પાર્ટી એમ કે તું પાર્ટીનો આનંદ લો. હવે એટ 9:45 નરેશ હવે 9:45 એટલે કે 9:45 નરેશ આવે છે એન્ટર એટલે કે પ્રવેશ અંદર એ આવી ગયો. નરેશ કહે છે આઈ એમ વેરી સોરી બધા ઇટ્સ ટુ લેટ હવે છે 9 વાગ્યાનો ટાઈમ હતો અને છે 9:10 આવી નરેશ એટલે નરેશ જાતે જ કહે છે કે હું સોરી બધા એમ કે આ તો ખૂબ જ મોડું થઈ ગયું છે હું સમજું છું તને વાતનું બહુ દુઃખ થયું હશે. યુ હેવ સેડ વૃંદા સે નાવ યોર ટેલ મી વોટ હેપન્ડ ટુ હવે કે હવે તારો વારો છે બોલ હવે તારે શું થયું કારણ કે બધા એને કંઈક ને કંઈક એક્સક્યુઝ આપી હતી. તો હવે એને પણ પૂછે છે બોલ હવે તારો વારો છે બોલ શું તારે શું તકલીફ થઈ હતી વોટ્સ યોર પ્રોબ્લેમ તારે શું મુશ્કેલી હતી. તો નરે
બોસ ગેવ મી મોર વર્ક ટુ ડુ, એમ કે મારા જે બોસ હતા એમણે મને કામ વધારે કામ આપી દીધું. આઈ વોઝ કમ્પ્લીટિંગ, એટલે સ્વાભાવિક છે કે જે કામ આપ્યું એ પૂર્ણ કર્યા વખતે નીકળી શકે નહીં. એટલે કે આઈ વોઝ કમ્પ્લીટિંગ, કારણ કે હું એને પૂરું કરતો હતો એટલે મારે મળવું જોઈએ. વૃંદા કે ઇટ્સ ઓકે, સારું ચાલો, ત્યારે કાંઈ વાંધો નહીં. નાવ દેટ ઇટ હવે તો ઓકે, રિલેક્સ, ખૂબ ફ્રેશ થઈ જાય એકદમ અને એન્જોય ધ પાર્ટી, અને પાર્ટીની મજા. તો મિત્રો આવી રીતે વૃંદાનો બર્થડે હતો અને બધા એના જેને પાર્ટી રાખી હતી અને બધા એના મિત્રોને આપવામાં આવ્યું હતું. તો બધાને પ્રશ્ન પૂછે છે કે ભાઈ કે તું કેમ મળ્યો, તો દરેકનો જવાબ હતો દરેકે કારણ આપ્યું, રીઝન આપ્યું. એટલે અહીંયા આગળ આ તમારે જે ડાયલોગ અહીં આપેલા છે એ મેં જે તમને અહીંયા સમજાવ્યા છે એ દરેકે દરેક તમારે તમારી અંદર ટેક્સ્ટબુકની અંદર તમારે કરવાના છે. અને અહીંયા જે સ્પેલિંગ પર લખાણા છે તમને ટેલ મી વાય, એટલે કે મને કહો કેમ, તો એના જે આ જે સ્પેલિંગ છે એ દરેકે દરેક તમારે તમારી નોટબુકમાં લખવાના.